ગિરિમથક સાપુતારાને છસ અને સુંદર રાખવા માટે સાપુતારાનો જ બીજો વિસ્તાર, જેને એક સમયે તિફરાવન તરીકે ઓળખવામાં આવતું હતું, તે વિસ્તાર આજે ગંદકીનું સામ્રાજ્ય બની ચૂક્યું છે. ગિરિમથક સાપુતારાને સ્વચ્છ અને સુંદર રાખવા માટે સાપુતારાનો જ બીજો વિસ્તાર, જેને એક સમયે ત્રિફરાવન તરીકે ઓળખવામાં આવતું હતું, તે વિસ્તાર આજે ગંદકીનું સામ્રાજ્ય બની ચૂક્યું છે. સમગ્ર સાપુતારા વિસ્તારમાંથી નીકળતો કચરો આ ત્રિફરાવનની જગ્યામાં ઠાલવવામાં આવે છે. શરૂઆતમાં આ કચરો જેસીબી દ્વારા ખાડો કરી એક જગ્યાએ ઠાલવવામાં આવતો હતો, પરંતુ છેલ્લા 5-1 વર્ષથી તંત્રની બેદરકારીના પગલે કચરો આડેધડ ઠાલવવામાં આવતા આ વિસ્તારમાં ગંદકી પ્રસરવા લાગી છે, જેના પગલે પ્રદૂષણ પણ ફેલાઈ રહ્યું છે. નોટિફાઈડ એરિયા દ્વારા દર વર્ષે લાખો રૂપિયા સાપુતારાને સ્વચ્છ અને સુંદર રાખવા પાછળ ખર્ચો કરે છે, જેની સામે સાપુતારાનું જ ત્રિફરાવન વિસ્તાર ગંદકીનું સામ્રાજ્ય બનાવી દીધું હોય તેવું દેખાઈ આવે છે. કચરા ઠાલવતા આ વિસ્તારમાં સ્થાનિક વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ ક્યારે પણ ફરક્યા નથી, જેથી કરીને હવે આ વિસ્તાર ત્રિફરાવન નહીં પણ ગંદકીનું વન બની ચૂક્યું હોય તેવું દેખાઈ આવ્યું છે. હેમંત હળદ, ZSTV સાપુતારા.